તો આ તો આપણે ચેપ્ટર નંબર 8 નું સોલ્યુશન. હવે આપણે ચેપ્ટર નંબર 9 ની વાત કરીએ. ધોરણ નંબર 7 ના વિદ્યાર્થીઓ માટે ચેપ્ટર 9 ની અંદર જોઈએ. ચેપ્ટર 9 છે આપણું સમમિત સંખ્યા. તો સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 જે ખાલી જગ્યા છે તેને તમને તમને સોલ્યુશન મેં આપેલું છે. હું સ્કોર ડાઉન કરું છું એટલે તમે વ્યવસ્થિત વિડીયોને પોઝ કરીને તેમાં ઉત્તર લખી નોટ કરી લેશો. અને આ વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો લેક્ચરને લિંકને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો. ચલો એના પછી આગળ વધીએ. આપણે પ્રશ્ન 2 પણ તમને ખાલી જગ્યા આપેલો છે, એના પણ તમારા ઉત્તર અહીં તમને આપેલા છે મેં. તો દરેક વિદ્યાર્થી એ નોટ્સ તમારી સ્વપોથીમાંથી લખી લે. ચલો પ્રશ્ન 3 છે એ વિકલ્પો છે. અહીંયા તમને વિકલ્પોના આન્સર પણ આપેલા છે. એના પછી પ્રશ્ન 4 તમને ખરા ખોટા માટે મૂકેલો છે. માઇનસ 5 ની વિરોધી કઈ થાય? વિરોધીનો મતલબ પ્લસ, માઇનસ હોય તો પ્લસ વાળી એટલે પહેલામાં ડી આવે. 5 ની વ્યસ્ત કઈ થાય? તો 1/5 થાય. 1/5 ની વિરોધી કઈ થાય? તો -1/5. અને 5 ની વિરોધી કઈ થાય? તો -5 થાય. સેમ અહીંયા પ્રશ્ન 5 પણ સાચા જોડકા જોડવાના છે. ચલો હવે આપણે દાખલાના સોલ્યુશનમાં ધ્યાન આપીએ. એમાં સૌપ્રથમ 7મું પ્રશ્ન નંબર 7 સરવાળા આપણે કરવાના છે. સરવાળાના અંદર આપણને અહીં રકમ તમને આપેલી છે. તો હવે અહીંયા લસા પહેલા આપણે જોવાનું, લસા અહીંયા કેટલો આવશે? 4 આવે છે. અને અહીંયા મિશ્ર પૂર્ણાંક છે એના પહેલા શુદ્ધ પૂર્ણાંક પણ ફેરવો એટલે 4 2 8 9 10 11 ના છેદમાં 4 થશે. અને એના પછી આવે છે 2 3 6 અને 1 7 ના છેદમાં 2. બંનેના છેદમાં આપણે જોઈએ તો લસા આવે છે 4, એટલે આ બીજા અપૂર્ણાંકને આપણે 4 લાવવા માટે અંશ અને છેદમાં આપણે 2 વડે ગુણાકાર કર્યા છે. અહીંયા લખેલા છે સાદુરૂપ આપો એટલે છેદમાં 4 વધે છે, ઉપર સરવાળો થાય એટલે 25 ના છેદમાં 4. અને એનો મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ તો 6 પૂર્ણાંક 1 ના છેદમાં 4 તમારો જવાબ થશે. સેમ બીજો તમને ઉત્તર આપેલો છે, 3 પૂર્ણાંક 5 ના છેદમાં 6 વત્તા 4 પૂર્ણાંક 1 ના છેદમાં 3. તો પેલા આ અપૂર્ણાંકને આપણે શુદ્ધ અપૂર્ણાંક પણ 6 3 18 18 ને 5 23 ના છેદમાં 6. સેમ બાજુમાં બીજો અપૂર્ણાંક છે 4 3 12 ને 13 ના છેદમાં 3. સાદુરૂપ આપો એટલે તમને અહીં પ્રશ્નનો ઉત્તર મળશે. ત્રીજો દાખલો છે તે માઇનસ નિશાની વાળો છે. તો હવે ડાયરેક્ટ આપણે જોઈએ તો પ્લસ માઇનસ કેવા થશે? માઇનસ, એટલે માઇનસ મૂકેલા છે. પ્લસ બંનેના છેદમાં કેટલા છે? 4 અને 2, એટલે અપૂર્ણાંકમાં અહીંયા પહેલા અપૂર્ણાંકમાં અંશ અને છેદમાં આપણે 2 વડે ગુણાકાર કરીએ, 4 લસા લઈએ એટલે. અને ત્યારબાદ અહીંયા તમને ઉત્તર આપેલો છે. જેમ ચોથો પ્રશ્ન છે એનો ઉત્તર અહીં મેં સોલ્યુશન કરેલું છે. તો દરેક વિદ્યાર્થી તે નોટ કરી લે. ચલો એના પછી સરવાળા પછી આપણે બાદબાકી પૂછેલા છે. સેમ બાદબાકીમાં બી એ પ્રોસેસ કે પહેલા છેદ સમાન કરવાના, એટલે છેદની અંદર લસા લેવા. તો પહેલા દાખલામાં તમને છેદમાં 12 છે અને બીજા અપૂર્ણાંકમાં 24 છે, એટલે લસા 24 થશે. તો પહેલા અપૂર્ણાંકને આપણે અંશ અને છેદમાં 2 2 વડે ઉપર નીચે ગુણતા અંશ અને છેદમાં, એટલે બંનેના છેદ કોમન થઈ જાય 24 24. સાદુરૂપ આપો એટલે તમને જવાબ આપેલો છે. એના પછી બીજો દાખલો પણ તમને આપેલો છે, એનું સોલ્યુશન પણ અહીં આપેલો છે. નેક્સ્ટ છે ત્રીજો પ્રશ્ન છે. એના પછી ચોથો પ્રશ્ન પણ અહીં આપેલો છે સોલ્યુશન. ચલો એના પછી જોઈએ હવે ચેપ્ટર સોરી પ્રશ્ન નંબર 9 ગુણાકાર. ગુણાકારની અંદર યાદ રાખવાનું કે અંશનો છેદ અંશમાં થાય, છેદનો છેદ છેદમાં થાય, એટલે કે 27 × 20 / 28 × 21. અહીં તેનું સાદુરૂપ આપેલું છે, ભાગ ઉડાડેલા છે અને 45 ના છેદમાં 49 જવાબ આવે છે. સેમ બીજો તમને ઉત્તર આપેલો છે, એનું પણ સોલ્યુશન અહીંયા આપેલો તમને.
ત્રીજું પણ સોલ્યુશન અહીં તમને આપેલું છે અને ચોથા દાખલાનું સોલ્યુશન નો આન્સર તમને 20 ના છેદમાં 21 મળે છે. હવે આગળ વધીએ આપણે. પ્રશ્ન નંબર 10, ભાગાકાર કરો. ભાગાકાર ની અંદર પેલા એ મિશ્ર અપૂર્ણાંક છે ને શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવ્યા એટલે 8 5 40 ને બાદ 45 ના છેદમાં 8 ડિવાઈડ બાય 4 2 8 એક 9 ના છેદમાં 4. હવે આ ભાગાકાર ની જગ્યાએ ગુણાકાર નું નિશાન મૂકેલું છે. ગુણાકાર નિશાન કરો એટલે આ જે અપૂર્ણાંક છે એનો અંશ અને છેદ બદલાઈ જાય એટલે વ્યસ્ત થઈ જાય. 9 ના છેદમાં 4 ની જગ્યાએ 4 ના છેદમાં 9 થઈ જાય અને ગુણાકાર ની નિશાની બધાની અંદર આ પ્રકારની પ્રોસેસ આવશે. ભાગાકાર ની જગ્યાએ આપણે ગુણાકાર કરીએ, ગુણાકાર કરો એટલે એના પછીનો જે અપૂર્ણાંક આવે છે એના આપણે અંશ અને છેદ વ્યસ્ત કરી દઈએ. પછી ભાગ ઉડાડવા માટે જે જવાબ આવે તે તમારો ભાગાકાર નો જવાબ બને. અહીંયા પણ એ પ્રમાણે દાખલો ગણેલો છે, સોલ્યુશન તમને આપેલું છે. નેક્સ્ટ હવે આપણે જોઈએ ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો ચડતા ક્રમમાં ગોઠવું એટલે યાદ રાખવાનો કે ઉપર દરેક અપૂર્ણાંકમાં અંશ સમાન છે પણ છેદ કેવા છે અલગ અલગ. તો જે છેદ મોટો હોય તે સૌથી નાનો અપૂર્ણાંક હોય એટલે 1 ના છેદમાં 5 આવશે, પછી 1 ના છેદમાં 4, 1 ના છેદમાં 3, 1 ના છેદમાં 2. આ તો સમાન અંશની વાત કરી. હવે અહીંયા તમે જુઓ તો છેદની અંદર અલગ અલગ બધી સંખ્યા તમને આપેલી છે. હવે આપણે દરેકના ઘડિયામાં આપણે જોઈએ તો 12 આવે છે એટલે મેં 12 લસાલી લીધો એટલે પહેલા અપૂર્ણાંક 2 ના છેદમાં 3 નો ઉપર અંશ અને નીચે છેદમાં આપણે 4 વડે ગુણાકાર કરીએ. સેમ બીજા અપૂર્ણાંકનો પણ અહીંયા ગુણાકાર તમને આપેલો છે, ત્રીજા અપૂર્ણાંકનો પણ ગુણાકાર આપ્યો છે, ચોથો અપૂર્ણાંક તમે આપેલો. તો બધાના અપૂર્ણાંકના ગુણાકાર કરો એટલે તમારો મૂળ અપૂર્ણાંક આ રીતનો બને. એના પછી અહીંયા ચડતા ક્રમમાં એનો આન્સર તમને આપેલો છે. પ્રશ્ન નંબર 12 છે, એ ગ્રેટર ધેન લેસ ધેન કે ઇક્વલ ટુ ની નિશાની મૂકીને તમારે પ્રશ્નના ઉત્તર લખવાના છે. એના પછી પ્રવૃત્તિના પ્રશ્નના આન્સર પણ અહીં સોલ્યુશન કરીને આપેલા છે. તો દરેક વિદ્યાર્થી નોટ્સ કરી લે.